કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? શ્રી સર્વોદય પ્રાથમિક શાળા હોમ લર્નિંગ શિક્ષણમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણ પ્રકરણ 18 ગામ ગામના પાણી. તો તમે બધાએ પાણી તો જોયું હશે, તો ચાલો આપણે આજે પાઠ સમજીએ. પાઠ 18 ગામ ગામના પાણી. તો જુઓ, હવે અહીંયા એમને શું પ્રશ્ન થયો છે કે તરસ કેવી રીતે છીપાવવી. તો આપણે શું કરીએ છીએ, આપણને તરસ લાગે તો આપણે પાણી પીએ છીએ, બરાબર? ત્યારબાદ ઠંડા પીણા પીએ છીએ. તો જુઓ, હવે ક્રિપલ નામની એક વિદ્યાર્થી છે, તે પુસ્તક વાંચતી હતી ત્યારે તેણે દરવાજે અવાજ સાંભળ્યો. તેણે જોયું કે કોઈ મહેમાન આવ્યા છે. એના પપ્પાએ મહેમાનને આવકાર આપ્યો, કીધું આવો. તેમણે રુચનને એટલે કે એમના છોકરાને તેમના માટે ઠંડુ પીણું લાવવાનું કહ્યું. તો તમે જોતા હશો બાળ મિત્રો, આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે એમને ચા, ઠંડા પીણા વગેરે પીવડાવીએ છીએ, બરાબર? તો મહેમાને શું કહ્યું, ના, હું ઠંડુ પીણું લઈશ નહીં, મને ફક્ત એક ગ્લાસ પાણી આપો. તો પપ્પાએ કહ્યું એના કે આજકાલ અમને પીવા લાયક પાણી મળતું નથી અને ચોખ્ખું પણ દેખાતું નથી, તેથી તમે જો એ પાણી નહીં પીવો તો એ સારું રહેશે, એના બદલે તમે ઠંડુ પીણું પીવો. અમારી પાસે તો છૂટકો નથી, એટલે આવું પાણી પીવું પડે છે. પરંતુ તમે જો આવું પાણી પીશો તો તમે પણ સાથે બીમાર પડશો, આથી તમે પાણીની જગ્યાએ ઠંડા પીણા પીવો. હવે જુઓ, ચર્ચા કરો. તો શું ક્રિપલના ઘરે મહેમાન આવ્યા હતા, બરાબર? તો એના પપ્પાએ કહ્યું કે ના, અમારે પીવા લાયક પાણી મળતું નથી, તેથી તમે શેનો ઉપયોગ કરો તરસ છીપાવવા? તો કે ઠંડા પીણાનો. તો હવે શું કહ્યું છે, જુઓ, ચર્ચા કરો. બા, પહેલો પ્રશ્ન કે ગંદુ પાણી આપણા શરીરને કેવી રીતે નુકસાન કરે છે. તમે જોયું કે ક્રિપલના ઘરે આજકાલ એમને ચોખ્ખું પીવા લાયક પાણી મળતું નહોતું, તેથી તેમને ના છૂટકે એવું પાણી પીવું પડતું હતું, તેથી એમને મહેમાનને તો ઠંડુ પીણું પીવાનું કીધું. તો હવે તમે જોયું કે આ ગંદુ પાણી આપણા શરીરને કેવી રીતે નુકસાન કરે. તો જુઓ, ગંદા પાણીમાં શું હોય, તો કે કચરો, માટી અને રોગના જંતુઓ હોય છે. આવું પાણી પીવાથી આપણે બીમાર પડીએ, કોલેરા, ટાઇફોઇડ, મરડો જેવા પાણીજન્ય રોગો થાય, તેમજ ચામડીના રોગો પણ થઈ શકે. આમ ગંદુ પાણી પીવાથી શું થાય, તો કે આપણે બીમાર પડીએ. બીજો પ્રશ્ન કે આવા પાણીથી કોઈ બીમાર થયું હોય એવા કોઈને તમે જાણો છો, તો તેના વિશે વાત કરો. તમે જોતા હશો કે ગંદુ પાણી પીવાથી આપણે બીમાર પડીએ, તો તમારે એવા શોધવાના છે કે આવું કોઈ પાણી પીધું હોય અને એનાથી બીમાર પડ્યા હોય એવા લોકોને જો તમે જાણતા હોય તો તેમના વિશે તમારે અહીં વાત કરવાની છે. એના પછી જ્યારે ક્રિપલના ઘરે જ્યારે મહેમાન આવ્યા તો તેમણે મહેમાનને પાણીના બદલે શું પીવાનું કીધું હતું, તો કે ઠંડા પીણા માટે પૂછ્યું. કારણ કે તેમણે વિચાર્યું કે આવું પાણી ન પી શકે, કેમ? કારણ કે એ પાણી કેવું હતું, તો કે ખૂબ જ ગંદુ. તો તમારા વિચારે ક્રિપલના કુટુંબે તેમને પોતાના પીવાના પાણી માટે શું કરવું જોઈએ? જુઓ, ક્રિપલને એ હતા તે આવું ગંદુ પાણી પીતા હતા, પરંતુ મહેમાનને આપ્યું નહીં, એમને તો ઠંડુ પીણું લેવાનું કીધું. તો આવું ગંદુ પાણી પીવે એના કરતાં ક્રિપલના કુટુંબે આવું ગંદુ પાણી ન પીવું પડે તો એના માટે શું કરવું જોઈએ? તો આપણે કહી શકીએ કે ક્રિપલના કુટુંબને આવું ગંદુ પાણી ન પીવા મળે તો એમને પાણી ઉકાળીને પીવું જોઈએ, એને પીવા લાયક બનાવવું જોઈએ, અથવા પાણીમાં પોટેશિયમ પર મેગ્નેટની કે ક્લોરિનની ગોળીઓ નાખવી અને પાણીને જંતુરહિત બનાવવું જોઈએ અને પછી જ આ પાણી પીવું જોઈએ. હવે જુઓ, મહેમાને ઠંડુ પીણું લેવાની ના પાડી, તેમણે કેમ આવું કહ્યું વિચારો. જ્યારે ક્રિપલના ઘરે મહેમાન આવ્યા તો ક્રિપલના પિતાએ પૂછ્યું કે તમે ઠંડુ પીણું પીવો, પરંતુ મહેમાને શું કહ્યું, ના, અમે ઠંડુ પીણું પીશું નહીં. તો આ મહેમાને કેમ આવું કીધું વિચારો જોઈએ. તો મહેમાને કેમ આટલું આવું કીધું, કારણ કે ઠંડુ પીણું આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, એટલે કે આપણને બીમાર પાડી શકે, તે આપણા જઠર અને આંતરડાને નુકસાન કરે, તેથી મહેમાને શું કહ્યું, ના, હું ઠંડુ પીણું નહીં પીવું, તેથી મહેમાને ઠંડુ પીણું લેવાની ના પાડી. એના પછીનું પાણીની રમતો. તો જુઓ, તમે બધા પાણીમાં રમતા હશો, ક્યારેક વરસાદમાં તમે નાતા હશો, પછી છબછબિયા કરતા હશો, પછી વોટર પાર્કમાં ગયા હશો, બરાબર? તો આપણે અહીંયા જોઈએ કેટલીક પાણીની રમતો. તો ઉત્તર ગુજરાતમાં મોટા વોટર પાર્ક છે. હવે જુઓ, એક દિવસ સચિન અને નીરુ તેમના માતા પિતા સાથે ક્યાં જાય છે, તો કે વોટર પાર્કમાં. ત્યાં તો ઘણા બધા પાણીના ફુવારા હતા,
નીરુએ એટલે કે એની બહેને કહ્યું, જો સચિન પાણીમાં કેટલી બધી રાઇડ્સ છે અને આ બાજુ તો મોટા તળાવો. તો સચિને કહ્યું છપ છપ છપ. બંનેએ પાછળ જોયું, ઝૂમ અવાજ કરતાં પોળી લપસણી ઝડપથી એમાં લપસતા. બાળકો શું કરતા હતા? તો કે પાણીમાં ધબાક કરતા પડતા હતા. હવે સચિન છે તે લપસણીમાં ખૂબ જ ઊંચે ગયો અને થોડીક ક્ષણોમાં શું થયું? તો કે ધબાક કરતો પાણીમાં પડ્યો. નીરુએ આશ્ચર્યથી ચીસ પાડી. ઓહ! પછી તરત તેમણે પાર્કની બહાર ખૂબ જ મોટા અવાજ સાંભળ્યા. હવે બધા હતા તે દરેક જણ ઝડપથી દરવાજા તરફ દોડ્યા. ત્યાં લોકોનું ટોળું આવ્યું હતું, ખાલી ડોલ અને ઘડા લઈને ઊભું હતું. તો જુઓ, તમને ચિત્રમાં દેખાય છે વોટર પાર્કની બહાર અમુક માણસો ભેગા થયેલા છે, બરાબર? તો એ મોટું ટોળું છે શું લઈને ઊભું છે? તો કે ઘડા, પાણીની ડોલ અને એક નાનું બાળક છે તે એક ખાલી બોટલ લઈ તેની માતાને વળગેલું હતું. હવે સચિનની માતા છે તે દોડામાં એક મહિલા પાસે ગઈ. તેમણે પૂછ્યું, શું વાત છે? તેણે પૂછ્યું કે શું વાત છે? તો મહિલા હતી આ બધી, એમણે ગુસ્સાથી જવાબ આપ્યો, તમે પૂછો છો આ શું વાત છે? કે અમારા કૂવામાં પાણી પણ નથી આવતું, અઠવાડિયામાં એક દિવસ પાણીનું ટેન્કર એટલે કે ટ્રેક્ટર આવે છે અને ત્યારે જ અમને પાણી મળે છે. શું કહે છે? આ મહિલા ખૂબ ગુસ્સે થઈ. કેમ? કારણ કે તેમને પીવા પાણી મળતું નહોતું અને જ્યારે આ બધા શું કરતા હતા? તો કે વોટર પાર્કમાં ખૂબ જ પાણીનો બગાડ કરતા હતા. મહિલા ગુસ્સાથી જવાબ આપે છે કે તમે પૂછો છો કે શું વાત છે? કે અમારા કૂવામાં તો પાણી નથી આવતું ને અઠવાડિયામાં જ્યારે એક ટ્રેક્ટર આવે છે ત્યારે અમને પાણી મળે છે અને આજે તે પણ નથી આવ્યું અને અહીં આટલું બધું પાણી તમારે રમવા માટે છે? અમે શું કરીએ કહો? કે અમારે પીવા લાયક પાણી નથી મળતું ને તમે બધા અહીં પાણીનો બગાડ કરીને એમાં રમો છો, આથી અમે શું કરીએ તમે કહો જોઈએ. હવે જુઓ ને પછી વાંચો અને લખો. તમને પ્રશ્ન પૂછવા આવ્યા કે તમારા ઘરમાં ક્યારે પાણીની અછત થઈ છે? તો ક્યારે? તો તમે જોતા હતો ક્યારેક આપણા ઘરમાં પાણી જોડાણની પાઇપલાઇન દ્વારા જ્યારે પાણી નથી આવતું ત્યારે આપણા ઘરમાં પાણીની અછત થાય છે. ત્યારે તમે શું કરો છો? તો આપણે શું કરીએ? તો જે આગળના વારામાં આપણે જે પાણી બચાવ્યું હોય તેનો ઉપયોગ કરીએ. એના પછી ત્રીજો પ્રશ્ન, તમે ક્યારે પાણીમાં રમ્યા છો, ક્યાં અને ક્યારે? તો તમે સચિન અને નીરુની જેમ વોટર પાર્કમાં ગયા છો ત્યાં રમ્યા છો, વરસાદમાં રમ્યા છો, બરાબર? એના પછી તમને ક્યારે પાણીમાં રમવાની ના પાડવામાં આવી છે? તો કેમ? તો જુઓ, તમને તમારા મમ્મી પપ્પા કહેતા હશે કે ના, તમારે પાણીમાં રમવાનું નથી. કેમ? આપણે જોતા હશું ચોમાસાની ઋતુમાં આપણે પાણીથી વરસાદમાં નાતા હોઈએ છીએ, બરાબર? તો ચોમાસાની ઋતુમાં રસ્તાની બંને બાજુ ખાડાઓમાં શું ભરાય? તો કે પાણી વરસાદના. આથી અમને ગંદા પાણીમાં રમવાની ના પાડવામાં આવે છે. કારણ કે એવા આપણે ગંદા પાણીમાં રમી અને પછી રમીને આવ્યા પછી આપણે હાથ બરાબર નથી ધોતા, આથી આપણે બીમાર પડીએ છીએ, જેમ કે કોલેરા, ટાઇફોઇડ, મરડો જેવા પાણીજન્ય રોગો અને ચામડીના રોગો થાય છે. આથી અમને પાણીમાં રમવાની ના પાડવામાં આવે છે. એના પછી તમે તમારી આસપાસ પાણીનો બગાડ થતો જોયો છે? તો કે હા, ચર્ચા કરો. તો તમે જોયો હશે કે જ્યારે ઉનાળો આવે ત્યારે આપણી સોસાયટીના લોકો શું કરે છે? તો કે પાણી છાંટે છે ઠંડક માટે અને આંગણામાં ધૂળ ના ઉડે તે માટે શું કરે? તો કે પાણી છાંટે. પછી આ ઉપરાંત આપણે જ્યારે ઘરકામ કરતા હોય તો નળની નીચે વાસણ ધોતા, ચાલુ નળે કપડાં ધોતા, આવા સમયે પાણીનો ખૂબ જ બગાડ થતો અમે જોયો છે. એના પછી વોટર પાર્કમાં રમવા માટે ખૂબ જ પાણી હતું, પરંતુ નજીકના ગામડામાં લોકોને પીવાનું પાણી પણ મળતું નથી. તેના વિશે વિચારો અને ચર્ચા કરો. તો આપણે જોયું જ્યારે આ સચિન અને નીરુ વોટર પાર્કમાં ગયા તો ત્યારે તો ખૂબ જ પાણી હતું, બરાબર? પરંતુ જ્યારે મહિલાનું ટોળું બહાર આવ્યું તો એમને શું કહ્યું? કે તમે બધા આટલા બધા પાણીમાં રમો છો જ્યારે અમને પીવા લાયક પાણી પણ મળતું નથી અને અઠવાડિયામાં જ્યારે એક ટ્રેક્ટર આવે છે ત્યારે અમને ફક્ત પીવા લાયક પાણી મળે છે અને આજે તો તે પણ નથી આવ્યું, બરાબર? તો આમ વોટર પાર્કમાં રમવા માટે આટલા બધા પાણીનો વ્યર્થ કરવો એ સારી બાબત નથી. હવે જુઓ, તમને નીચે પ્રશ્ન આપવામાં આવ્યો, બીજો પ્રશ્ન આપવામાં આવ્યો છે કે જો તમે વોટર પાર્કમાં જાઓ તો ત્યાં પાણી ક્યાંથી આવે છે તે શોધી કાઢો. તમે જોયું કે સચિન અને નીરુ ક્યાં ગયા હતા? તો કે વોટર પાર્કમાં.
તો શું કહ્યું છે કે આપણે જોયું કે વોટર પાર્કમાં ગયા હતા ત્યાં આપણે પૂછપરછ કરી, બરાબર, કે આ પાણી ક્યાંથી આવે છે. તો આપણને કહે કે વોટર પાર્કમાં શું હોય, તો કે પાણીનો મોટો બોર હોય, તેમાંથી પાણી આવતું હોય, સાથે સાથે નર્મદાની પાઇપલાઇન હોય તેના દ્વારા પણ પાણી આવતું હોય. એના પછી શું આ પી શકાય, તો જુઓ કઈની વાત છે, તો કે અમદાવાદ એલિસ બ્રિજ. લિફ્ટ 20મા માળે ઊભી રહી. સ્મિતને લિફ્ટમાં જવું ખૂબ ગમે છે. આજે શાળામાં શું છે, તો કે રજા છે, અને આ સ્મિત હતો તેની માતા સાથે અંજુ મેડમને ત્યાં આવ્યો. ત્યાં ઘરકામ કરતા હતા તેના મમ્મીની, તેની માતા ત્યાં કામ કરતી હતી. તે ઘર કેવું હતું, શાંત, સાફ અને ચમકતું હતું. આ અંજુ મેડમ હતા તે શું કરતા હતા, તો કે સમાચાર પત્ર વાંચતા હતા. સ્મિતને જોઈ તે હસ્યા અને પૂછ્યું, શું આજે રજા છે? મેડમે ટીવી ચાલુ કર્યું અને થોડી જ વાર સ્મિત કાર્ટૂનની દુનિયામાં ખોવાઈ ગયો. ટીવીમાં શું આવતું હતું, તો કે કાર્ટૂન આવતું હતું, તે જોવા સ્મિત બેસી ગયો. એટલામાં અંજુ મેમ શું કરે છે, તો કે બૂમ પાડી, અરે છાયા, છાયા કોણ છે, તો કે સ્મિતના મમ્મી જે ઘરકામ કરવા આવે છે અંજુ મેડમ ત્યાં. અરે છાયા, આ વિસ્તારના પીવાના પાણીમાં શું થયું, તો કે ગટરનું પાણી ભળી ગયું, એમ સમાચાર પત્રમાં આજના સમાચાર છે. હવે આ ગંદા પાણીના કારણે ઘણા લોકોને શું થયું, તો કે બીમાર પડ્યા, ઝાડા અને ઉલટી થઈ ગયા છે. તું આ બધું કાલનું ભરેલું પાણી હવે ખાલી કરી દે, અને આ થોડાક તપેલા પાણીથી ઉકાળી દે, અને તારા ઘર માટે પણ ઉકાળેલું પાણી લઈ જાજે. સ્મિત આ વાત સાંભળીને ખુશ થઈ ગયો કે આજે ઘરના પાણી માટે લાઈનમાં ઊભા રહેવાથી રજા મળી. આપણે આગળના પાઠમાં જોયું હતું, જેમ તેજલનું મામાનું ઘર હતું તેમ સામૂહિક નળે બધા પાણી ભરતા હતા, તેવી જ રીતે આ સ્મિત હતો એમને પણ એવું જ હતું, એક સામૂહિક નળથી પાણી ભરતા હતા. આથી અંજુ મેડમે શું કહ્યું હતું કે આપણા વિસ્તારમાં છે એના પીવાના પાણીમાં શું થયું છે, તો કે ગટરનું પાણી ભળી ગયું છે, તેથી તારા ઘર માટે પણ શું કરજે, મારા ઘરેથી પાણી તપેલામાં પાણી ઉકાળીને લઈ જાજે. આથી સ્મિત ખુશ થઈ ગયો કે આજે ઘરના પાણી માટે લાઈનમાં ઊભું રહેવું નહીં પડે, આજે ઘરના પાણી માટે લાઈનમાં ઊભા રહેવામાંથી મને રજા મળી. હવે જુઓ તમારી નોટબુકમાં લખો, અંજુ મેડમ હતા, તો તમને અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે અંજુ સમાચાર પત્ર વાંચ્યા બાદ કેમ ચિંતિત હતી. તમે જોયું એના વિસ્તારમાં શું થયું હતું, તો કે ગટરનું પાણી ભળી ગયું હતું. સમાચાર પત્રમાં એવા સમાચાર હતા કે આ વિસ્તારના પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું છે, જેના કારણે ઘણા બધા લોકોને શું થયું, તો કે ઝાડા અને ઉલટી થઈ ગયા છે, તેથી અંજુ પાણી શુદ્ધ કરવા એટલે કે ચોખ્ખું કરવા માટે ચિંતિત હતી. બીજો પ્રશ્ન, અંજુએ આગલા દિવસે ભરેલું બધું પાણી ઢોળી દેવા કહ્યું, શું આ પાણી બીજા કોઈ કામ માટે લઈ શકાય, તો કયા કામ માટે, તો કે હા, આ પાણી શૌચાલયને સાફ કરવા તથા બગીચાના ફૂલ છોડને પાણી સિંચવા માટે કામમાં લઈ શકાય. ત્રીજો પ્રશ્ન, તેણે પાણી એટલે કે અંજુએ પાણી ચોખ્ખું કરવાની કઈ યુક્તિ કરી, તો અંજુએ પાણી ઉકાળીને પછી ઠંડુ પાડી તેને ગાળીને ચોખ્ખું કરવાની યુક્તિ કરી. કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? શ્રી સર્વદેવ પ્રાથમિક શાળા હોમ લર્નિંગ શિક્ષણમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આપણે પેજ પર ધોરણ 4 વિષય પર્યાવરણ, એમાં આપણે પેજ નંબર 141 સુધી જોઈ ગયા છીએ. આજે આપણે પેજ નંબર 142 ઉપર જોઈએ. તો જુઓ તમને હવે થોડાક પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. પહેલો પ્રશ્ન કયો છે કે શું તમે પાણી ચોખ્ખું કરવાની અલગ અલગ રીતો જાણો છો, તેમનું વર્ણન કરો. તો આપણે આગળ જોયું હતું કે અંજુને સમાચાર વાંચ્યા તેથી બધું પાણી ઢોળી નાખે છે, બરાબર. તો આપણે કઈ કઈ રીત જાણીએ છીએ પાણી ચોખ્ખું કરવાની, એ આપણે અહીં જણાવવાની છે. તો આપણે કહી શકીએ, હા, અમે પાણી ચોખ્ખું કરવાની અલગ અલગ રીતો જાણીએ છીએ. કઈ કઈ, તો કે આપણે પાણી ચોખ્ખું કરવા શું કરી, તો કે પાણીને સ્વચ્છ કપડાં વડે ગાળી, ત્યારબાદ પાણીને ઉકાળીને ઠંડુ પાડી અને પછી ગાળીએ. પછી ત્રીજી રીત, પાણીમાં ફટકડી નાખીએ, પછી ફટકડીને થોડો સમય પડી રહેવા દઈ અને પછી પાણીને ગાળીએ. ત્યારબાદ તેમાં ક્લોરીનની ગોળીઓ નાખી, પછી પાણીમાં જે જંતુ હોય તો પાણીને જંતુરહિત કરવા તેમાં પોટેશિયમ પરમેંગનેટની ગોળી નાખીએ છીએ. આમ આપણે પાણી ચોખ્ખું કરવાની અલગ અલગ રીતો જાણીએ છીએ. એના પછીનો પ્રશ્ન,
કદાચ અંજુએ સમાચારપત્ર ન વાંચ્યું હોત અને દરેકે ઉકાળ્યા વગરનું પાણી પીધું હોત તો શું થાત? આપણે જોયું પાઠમાં કે અંજુ હતી એ સમાચારપત્ર વાંચતી હતી, બરાબર? તો એણે સમાચારપત્ર ન વાંચ્યું હોત અને આ બધા માણસે દરેકે ઉકાળ્યા વગરનું પાણી પીધું હોત તો શું થઈ જાત? તો આપણે કહી શકીએ કે બધા માણસો શું થાત? તો કે બીમાર પડે. આવું ગંદુ પાણી પીવાથી તેમને ઝાડા ઉલટી થવાની શક્યતા રહેત અને તેઓ ખૂબ જ બીમાર પડી જાત. એના પછી ચર્ચા કરો, એમાં પહેલો પ્રશ્ન, સ્મિત જ્યાં રહે છે ત્યાં દરેકે સાર્વજનિક નળથી પાણી ભરવા લાઈનમાં ઊભું રહેવું પડે છે, બરાબર? અને અંજુના ઘરમાં નળમાં આખો દિવસ પાણી આવે છે, આવું કેમ? તો આપણે જોયું હતું કે સ્મિત જ્યાં રહેતો હતો ત્યાં બધા શું કરતા હતા? તો કે એક જ નળ હતો સાર્વજનિક, અહીંયાથી બધા પાણી ભરવા લાઈનમાં ઊભા રહેતા હતા. અને અંજુ હતી કેવા રહેતી હતી? તો કે ફ્લેટમાં, એટલે કે મોટી ઇમારતમાં. તો એના ઘરમાં શું આવતું હતું? તો કે આખો દિવસ નળમાંથી પાણી આવતું હતું. તો આવું કેમ? તો આપણે કહી શકીએ જ્યાં સ્મિત રહે છે, બરાબર, ત્યાં એક જ સાર્વજનિક નળ છે, આથી બધા માણસોએ પાણી ભરવા લાઈનમાં ઊભું રહેવું પડે છે. પરંતુ અંજુ છે તે ક્યાં રહે છે? તો કે બિલ્ડિંગ, એટલે કે ઇમારતમાં રહે છે, તેથી એના ઘર પાણીની ટાંકી દ્વારા નળમાં આખો દિવસ પાણી આવે છે. એના પછીનો પ્રશ્ન, અંજુએ સમાચારપત્રમાં પાણી વિશે વાંચ્યું, શું તમે સમાચારપત્રમાં પાણી વિશે કોઈ સમાચાર વાંચ્યા છે? તો કેવા પ્રકારના સમાચાર? તમે જોયું હશે અંજુ હતી એણે સમાચારપત્રમાં પાણી વિશે વાંચ્યું હતું કે ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી ગયું છે, બરાબર? તો આવી આપણે સમાચારપત્ર આવે છાપું તો એમાં તમે કોઈ પાણી વિશે સમાચાર વાંચ્યા છે? તો આપણે કહી શકીએ હા, જ્યાં આપણે વાંચ્યા હોય કે પાણીની અછત ખૂબ જ થાય છે ઉનાળા દરમિયાન, પછી પીવાના પાણીના નળમાંથી ગંદુ પાણી આવે છે અને આવું પાણી પીવાથી આપણને શું થાય છે? તો કે રોગચાળો ફેલાય. અને આવું અને જ્યારે વરસાદ નથી પડતો એટલે પાણી નથી મળતું તો એનાથી શું થાય છે? તો કે પાક સુકાઈ જાય છે. અને જ્યારે નહેરમાં ગાબડું પડે છે તો આજુબાજુના ખેતરમાં પાણી ભરાઈ જાય છે. તો આપણે કહી શકીએ અમે આ પ્રકારના સમાચાર વાંચ્યા છે. હવે જુઓ તમને નીચે શું સૂચના આપવામાં આવી છે કે જાતે કરો અને ચર્ચા કરો. તો જુઓ, છેલ્લા એક મહિનામાં સમાચારપત્રોમાં પાણી સંબંધિત બધા સમાચાર જુઓ અને છાપામાંથી કાપી આવા સમાચાર એકઠા કરો, એટલે કે ભેગા કરો. અને આ સમાચાર છે મોટા કાગળ પર બધા કાપેલા સમાચારના ભાગ ચોંટાડી દો અને વર્ગખંડમાં આની ચર્ચા કરો. હવે જુઓ, તમને પૂછવામાં આવ્યું છે કે તમને ક્યારે ઝાડા અને ઉલટી થયા છે? તો જ્યારે થયા હતા ત્યારે તમને કેવું લાગ્યું હતું? તો આપણે કહી શકીએ જ્યારે ઝાડા અને ઉલટી થાય, બરાબર, તો આપણા શરીરમાંથી શું ઓછું થઈ જાય? તો કે પાણી ખૂબ જ ઓછું થઈ જાય છે, જે આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. આપણા શરીરમાંથી ઓછું થયેલું પાણી ફરી પૂરું પાડવું ખૂબ જ અગત્યનું, એટલે કે મહત્ત્વનું છે. જો ઝાડા ઉલટી થાય ત્યારે ખૂબ જ પાણી પીવું જોઈએ અને આ પાણીમાં થોડું મીઠું અને ખાંડનું મિશ્રણ કરવું જોઈએ, એટલે કે ખાંડ અને મીઠું ભેળવવા જોઈએ. તો આ મિશ્રણ છે કેવી રીતે બનાવી શકાય? તો આપણે જો તમને રીત આપી છે, મીઠા અને ખાંડનું મિશ્રણ બનાવીએ તો પહેલાં શું કરવાનું છે? તો કે એક પ્યાલો લેવાનો છે, એટલે એક ગ્લાસ લ્યો. એક પ્યાલો ઉકાળેલો પાણીમાં એક ચમચી ખાંડ અને ચપટી મીઠું નાખો. ઉકાળેલું પાણી લેવાનું છે, આ પાણીમાં એક ચમચી ખાંડ અને ચપટી મીઠું નાખો અને ઠંડુ થવા દો આ મિશ્રણને. ત્યારબાદ આ મિશ્રણને ચાખો. પાણી છે એ આપણો આંસુ હોય એના કરતાં વધારે ખારું થવું જોઈએ નહીં. આપણા આંસુ કહેવાય તો કે ખારા. આ પાણી છે આપણા આંસુ કરતાં વધારે ખારું થવું જોઈએ નહીં. અને આ મિશ્રણ છે જ્યારે વ્યક્તિને ઝાડા અને ઉલટી થયા હોય ત્યારે આ મિશ્રણને પીવડાવવું જોઈએ અને સાથે સાથે થોડો હળવો ખોરાક પણ આપવો જોઈએ. નાના બાળકો હોય એમને, નાના બાળકોને માતાનું દૂધ સતત આપવું જરૂરી છે અને થોડી દવા લેવી પણ જરૂરી છે. તે ખોરાક એવો હોય તો કે ઘરે બનાવેલ પણ હોઈ શકે. અને જુઓ, ઝાડા અને ઉલટી બંધ ન થાય તો આપણે શું કરવું જોઈએ? તો કે દવાખાને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને તપાસ કરાવવી જોઈએ. તો કહ્યું છે આપણે આ પાઠમાં, જો ઝાડા અને ઉલટી બંધ ન થાય તો ડૉક્ટરની સલાહ લેવી મહત્ત્વની છે. હવે જુઓ, આપણી શાળામાં પાણીની માહિતી, તો તમને અહીં જાતે પ્રવૃત્તિ કરવાનું કીધું છે કે તમારા વર્ગના વિદ્યાર્થીઓના 3 જૂથ બનાવો. તો એક જૂથને શું કરવાનું છે? તો કે એક જૂથ હોય એ શાળામાં પીવાના પાણીની ગોઠવણી વિશે જાણકારી મેળવશે. ત્યારબાદ બીજું જૂથ છે એ શું કામગીરી કરશે? તો કે છે કે શાળાના શૌચાલયની વ્યવસ્થા વિશે જાણકારી મેળવશે. અને જે ત્રીજું જૂથ છે તે વર્ગના બાળકોને થયેલ બીમારી એના વિશે જાણકારી મેળવશે. હવે જુઓ, નીચે આપેલા પ્રશ્નો દરેક જૂથને માહિતી એકઠી કરવામાં મદદરૂપ બનો. ચોથે, એક અવલોકન કરો અને નોંધો. તો આપણી શાળામાં જે લાગુ પડતું હોય તે બોક્સમાં ખરાની નિશાની કરવાની છે. તો આપણે અહીંયા જો પ્રશ્ન પૂછવામાં આવ્યા છે એમાંથી આપણને જે લાગુ પડતું હોય એમાં ખરાની નિશાની મૂકીશું. પહેલો પ્રશ્ન,
તમારી શાળામાં પાણી ક્યાંથી આવે છે? તો તમને અહીં ચાર ઓપ્શન આપવામાં આવ્યા છે કે નળ, ટેન્ક, હેન્ડપંપ કે અન્ય. તો આપણે શાળામાં પાણી ક્યાંથી આવે છે? તો આપણે કહી શકીએ નળ દ્વારા. એના પછીનો બીજો પ્રશ્ન, તમારી શાળામાં તમે પીવા માટેનું પાણી ક્યાંથી લો છો? તેમાં પણ ચાર ઓપ્શન છે, નળ, ટેન્ક, હેન્ડપંપ અને અન્ય. તો આપણે પહેલું ખાનું છે નળ, એમાં ખરાની નિશાની કરીશું. એના પછીનો પ્રશ્ન, જો નળ, માટલું અને હેન્ડપંપ ન હોય તો તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો? તો આપણે કહી શકીએ અમે ટેન્કર દ્વારા પાણી મેળવીએ. એના પછીનો પ્રશ્ન, શું તમારી શાળામાં બધા જ નળ અને હેન્ડપંપમાં પાણી છે? તો આપણે કહી શકીએ હા, બધા જ નળ અને હેન્ડપંપમાં પાણી છે. એના પછી હવે જુઓ પેજ નંબર 144. હવે તમને એના પછીનો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કોઈ નળ ટપકતો અથવા લિંક થતો હોય તો તમે શું કરશો તમારી શાળામાં? તો આપણે કહી શકીએ અમે અમારા શિક્ષકનું ધ્યાન દોરીશું અને પ્લમ્બરને બોલાવી નળને રિપેર કરાવી લઈશું. એના પછીનો પ્રશ્ન, બધા જ માટલા શાળામાં પાણીથી ભરેલા અને ઢાંકેલા છે? તો આપણે કહી શકીએ હા, બધા માટલા પાણીથી ભરેલા અને ઢાંકેલા છે. એના પછીનો પ્રશ્ન, માટલા અને પાણી ભરવાના બીજા કયા કયા વાસણો રોજ સાફ થાય છે? તો આપણે કહી શકીએ ડોલ, પવાલી, ઢાંકણ, ડોયો અને ગ્લાસ. આવા બધા વાસણો અમારી શાળામાં રોજ સાફ થાય છે. એના પછી, તમારી શાળામાં પાણીને પીવાલાયક કેવી રીતે બનાવાય છે? તો આપણે કહી શકીએ અમારી શાળામાં પાણીને પીવાલાયક વોટર પ્યુરિફાયર દ્વારા બનાવાય છે. એના પછી પ્રશ્ન, માટલા અથવા વાસણમાંથી ડોયા વગર પાણી લેવાથી શું થાય? તો આપણે કહી શકીએ કે માટલા અથવા વાસણમાંથી ડોયા વગર પાણી લેવાથી તે પાણીમાં ગ્લાસ કે લોટા સાથે આપણા હાથની આંગળીઓ ભીંજાતી હોય છે અને તેના ઉપર જે મેલ રહેલો હોય છે તેને સાથે ભીંજાવાથી તે પાણી કેવું થઈ જાય? તો કે ગંદુ થઈ જાય છે. આથી આપણે પાણી કેવી રીતે લેવાનું? તો કે ડોયા વડી. એના પછીનો પ્રશ્ન, પાણી પીવાના નળ અથવા માટલા પાસેની જગ્યાઓ રોજ કેવી રીતે સાફ કરવામાં આવે છે શાળામાં? તો આપણે કહી શકીએ આ પાણી પીવાના નળ અથવા માટલા પાસેની જગ્યા છે તે અમારી શાળામાં સાવરણા વડે સાફ કરાય છે અને ત્યારબાદ ત્યાં પોતું મારી તે જગ્યાને કેવી કરવામાં આવે છે? તો કે કોરી કરી દેવામાં આવે છે. આવી રીતે અમારી શાળામાં પાણી પીવાના નળ અથવા માટલા પાસેની જગ્યાઓ રોજ સાફ કરવામાં આવે છે. એના પછી વિચારો અને ચર્ચા કરો. પહેલો પ્રશ્ન, પાણી પીવાની જગ્યા કેમ ગંદી થાય છે? તો આપણે કહી શકીએ પાણી પીવાની જગ્યા છે ત્યાં બાળકો વારંવાર પાણી પીવા આવે છે તો તેના પગની માટી છે ત્યાં ચોટે છે, બરાબર, અને ત્યાં પગલા પડે છે, તેથી પાણી પીવાની જગ્યા ગંદી થાય છે, બરાબર. તો આ જગ્યા સાફ રાખવા આપણે શું કરી શકાય? તો આપણે વધારે પડતો નળને પાણી વેડફવું ન જોઈએ, પછી જ્યારે જેટલું જરૂરી હોય તેટલું જ ગ્લાસમાં પાણી લેવું જોઈએ, બરાબર. અને જો પાણી ઢોરણ હોય તો પોતા વડે તેને સાફ કરી દેવું જોઈએ. એના પછી તમારે જાતે કરવાનું છે, શોધી કાઢો અને તમારી નોટબુકમાં લખો. પહેલો પ્રશ્ન, વાસણો અથવા માટલા અને ડોયા કેટલી વાર દિવસમાં સાફ થાય છે અને તેને કોણ સાફ કરે છે? તો આપણે કહી શકીએ અમારા શાળામાં કેટલી વાર સાફ થાય? તો કે ત્રણ વાર. તેને કોણ સાફ કરે? તો કે સફાઈ કર્મચારી. એના પછીનો પ્રશ્ન, તમારી શાળામાં કેટલા નળ, માટલા અને હેન્ડપંપ છે? તે બાળકો માટે પૂરતા છે? તો કે આપણે કહી શકીએ હા, હેન્ડપંપ અને નળ બાળકો માટે પૂરતા છે. એના પછીનું, પાણી પીવાની આસપાસની જગ્યા કોણ સાફ કરે છે? તો આપણે કહી શકીએ કે સફાઈ કર્મચારીઓ આ પાણી પીવાની આસપાસની જગ્યાઓ સાફ કરે છે. એના પછીનું, નીચે ઢોળાયેલું પાણી ક્યાં જાય છે? તો આપણે કહી શકીએ તે ગટર મારફતે ચાલ્યું જાય છે. જૂથ બે, અવલોકન કરો અને નોંધો. હવે જુઓ તમને થોડાક પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, તો બોક્સમાં ખરાની નિશાની કરવાની છે. જુઓ પહેલો પ્રશ્ન, તમારી શાળામાં શૌચાલયની શી વ્યવસ્થા છે? તો બે ઓપ્શન આપવામાં આવ્યા છે, બાંધેલું શૌચાલય છે કે ખુલ્લી જગ્યા છે. તો આપણે કહી શકીએ અમારી શાળામાં બાંધેલું શૌચાલય છે, એટલે આપણે પહેલો ઓપ્શન છે બાંધેલું શૌચાલય, એમાં ખરાની નિશાની કરીશું. એના પછી કેટલા શૌચાલય છે? તો આપણે કહી શકીએ કે ચાર. તો આપણે અહીંયા બોક્સમાં લખીશું ચાર. એના પછી ત્રીજો પ્રશ્ન, છોકરા અને છોકરીઓ માટે અલગ શૌચાલય છે? તો બે ઓપ્શન છે હા અને ના. તો આપણે કહી શકીએ હા, બંને માટે અલગ શૌચાલય છે. એના પછીનો પ્રશ્ન, શૌચાલયમાં પાણી આવે છે? તો એમાં પણ હા.
એના પછીનો પ્રશ્ન, પાણી ક્યાંથી આવે છે? નળ દ્વારા, ટાંકીમાંથી કે ઘરેથી લાવવામાં આવે છે? તો આપણે કહેવાનું કે નળ દ્વારા, તેમાં હામાં અખરાની નિશાની, અને ત્યારબાદ નીચે છે ટાંકી, એમાંથી પણ હા. એના પછીનો પ્રશ્ન, શૌચાલય નજીક હાથ ધોવા માટે પાણી હોય છે? તો હા. એના પછીનો પ્રશ્ન, શૌચાલયનો ઉપયોગ કર્યા પછી તમે હાથ ધુઓ છો? એમાં પણ હા. એના પછી, કોઈ નળ લીક અથવા ટપકતો હોય એવો છે? તો આપણે કહી શકીએ ના. એના પછીનો પ્રશ્ન, શૌચાલયને સ્વચ્છ રાખવામાં આવે છે? તો હા. હવે જુઓ, શોધી કાઢો અને લખો. એના પછી શોધી કાઢો અને લખો. તો જુઓ, તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમારી શાળામાં કેટલા છોકરા અને છોકરીઓ છે. પહેલું બોક્સ છે છોકરીઓનું, તો આપણે એમાં લખીશું 230 છોકરીઓ, અને બાજુમાં જે બોક્સ છે એમાં લખવાની છોકરાઓની સંખ્યા, તેમાં લખીશું 240. એના પછીનો પ્રશ્ન, આ છોકરાઓ અને છોકરીઓ માટે કેટલા શૌચાલય છે? તો આપણે છોકરીઓ માટે લખીશું 2 અને છોકરાઓ માટે પણ લખીશું 2. એના પછીનો પ્રશ્ન, જો નળ ન હોય તો શૌચાલયમાં પાણી કોણ મૂકે છે અને આ પાણી ક્યાંથી લાવવામાં આવે છે? તો આપણે કહી શકીએ, અમારી શાળામાં બધા જ શૌચાલયમાં નળ છે અને તેમાં શૌચાલયની ઉપર રાખેલી ટાંકીમાંથી પાણી આવે છે. એના પછીનો પ્રશ્ન, આ જગ્યાને સ્વચ્છ કોણ રાખે છે? તો આપણે કહી શકીએ, આ જગ્યાને સ્વચ્છ સફાઈ કામદાર રાખે છે. એના પછીનો પ્રશ્ન, જણાવો આ શૌચાલય આપણે સ્વચ્છ રાખવા શું શું કરવું જોઈએ? તો આપણે કહી શકીએ કે આપણે શૌચાલય સ્વચ્છ રાખવા શું શું કરીએ? તો કે એની નિયમિત સફાઈ કરવી જોઈએ, એને સાફ રાખવા માટે ફિનાઇલ કે એસિડનો ઉપયોગ કરવો જોઈએ, ત્યારબાદ શૌચક્રિયા બાદ પૂરતા પ્રમાણમાં પાણી રેડવું જોઈએ. બરાબર, ત્યાં ઘણા બધા લોકો શૌચક્રિયા કરતા હોય છે, તેથી આપણે પૂરતા પ્રમાણમાં પાણી રેડવું જોઈએ. એના પછીનો પ્રશ્ન, તમે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર શૌચાલય જોયા છે? તે ઘરના શૌચાલયથી કેવી રીતે અલગ પડે છે? તો તમે બધા બાળકો જાતા હશો બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન ઉપર, તો તમે ત્યાં શૌચાલય જોયા છે. તો આપણે કહી શકીએ, હા, અમે આવા શૌચાલયો જોયા છે. તો આપણે જોઈએ છીએ કે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર શૌચાલયની સંખ્યા કેવી હોય છે? તો કે વધુ હોય છે, અને આવા શૌચાલયનો ઉપયોગ ઘણા બધા લોકો કરતા હોય છે, તેથી તે કેવા હોય છે? તો કે ગંદા હોય છે. જ્યારે ઘરમાં તો કેવા હોય છે? તો કે એક બે શૌચાલય હોય છે, તેની સફાઈ સારી રીતે થતી હોવાથી તે કેવા હોય છે? તો કે સ્વચ્છ હોય છે. હવે જૂથ નંબર 3, તમારા વર્ગમાં બાળકો સાથે વાત કરો અને નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો, અને જુઓ કે છેલ્લા કેટલાક મહિનામાં વર્ગમાંથી કેટલાક બાળકો આમાંથી કોઈ રોગનો ભોગ બનેલ છે, એવા બાળકોના નામ લખવાના છે. તો જુઓ, તમને અહીં કોષ્ટક આપ્યું છે. તો જુઓ, પહેલો રોગ છે ઝાડા, બીજો છે ઉલટી, ત્રીજો છે ઝાડા અને ઉલટી, અને ચોથો છે પીળો પેશાબ, પીળી ચામડી અને ઝીણી આંખ અને ઝીણો તાવ, અને છેલ્લો છે પેટનો દુખાવો. તો તમારે જૂથ નંબર 3ને શું કરવાનું છે? તો કે વર્ગમાં બાળકો સાથે વાત કરવાની છે, અને છેલ્લા કેટલાક મહિનામાં આમાંથી કેટલાક બાળકો બીમાર થયા છે, એટલે કે આ રોગનો ભોગ બન્યા છે, એવા બાળકોના નામ તમારે અહીં નોંધવાના છે. બરાબર, એના પછી, અને આ માહિતી પરથી તમે શું શોધ્યું તેની ચર્ચા તમારા શિક્ષક સાથે કરવાની છે, અને તમે જે શોધેલા મુદ્દા હોય એની શિક્ષક પાસેથી સલાહ લેવાની છે, અને એના ઉપરથી અહેવાલ બનાવેલો છે, અને આ અહેવાલ છે તે શાળાની પ્રાર્થના સભામાં રજૂ કરવાનો છે અને તેને નોટિસ બોર્ડ ઉપર ચિપકાવવાનો છે. જુઓ બાળ મિત્રો, હવે આ પાઠના પ્રશ્ન જવાબ છે તે તમારી જાતે પોતાની રફ નોટબુકમાં લખવાના છે.